એસબીઆઈ ના ખાતેદારો સાવધાન, તમારા ખાતામાંથી ઉપડી શકે છે રૂપિયા. ઈએમવી ચીપ વાળા કાર્ડનો ડેટા પણ થઈ શકે છે ચોરી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે પોતાના ગ્રાહકોને એલર્ટ કરી રહ્યું છે. એસબીઆઈએ ગ્રાહકોને ઈમેલ કરીને સાવચેત રહેવાની સલાહ આપી છે. વાત એમ છે કે ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને 31 ડિસેમ્બર પહેલા ઈએમવી ચીપવાળા કાર્ડ પોતાના ગ્રાહકોને આપવા નિર્દેશ આપ્યા હતા અને હજુ પણ બેંકો તરફથી ચીપવાળા કાર્ડ આપવાનું ચાલુ છે. જો કે એસબીઆઈએ પોતાના ગ્રાહકોને સાવચેત કર્યા છે કે ચીપવાળા કાર્ડના ડેટાની ચોરી પણ સ્કીમર મશીન દ્વારા થઈ શકે છે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અત્યાર સુધી મેગ્નેટિક સ્ટ્રીપ વાળા ડેબિટ કાર્ડ ગ્રાહકોને આપવામાં આવતા હતા, પરંતુ આ કાર્ડમાં ક્લોનિંગનો મોટો ખતરો હતો. આ કાર્ડ્સના ડેટા કોપી કરીને દેશભરમાં તમામ ફ્રોડ સામે આવ્યા હતા. તેથી રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને નિર્દેશ આપ્યા હતા કે ઈએમવી ચીપ વાળા કાર્ડ ગ્રાહકોને આપવામાં આવે. પરંતુ એસબીઆઈ જે રીતે ગ્રાહકોને ઈમેલ મોકલી રહ્યું છે તે પ્રમાણે તો સાબિત થાય છે કે હવે ઈએમવી ચીપ વાળા કાર્ડ પણ સુરક્ષિત નથી. પરંતુ આ બધા વચ્ચે ગ્રાહકોએ શું કરવું જોઈએ તે મહત્વનું છે. થોડી સાવધાની તમને ફ્રોડ થતા બચાવી શકે છે. ગ્રાહકોએ પોતાનું કાર્ડ અન્ય કોઈને ન આપવું જોઈએ. એટીએમમાં પિન એન્ટર કરતી વખતે ઉપરની તરફ આડો હાથ રાખવો જોઈએ. કાર્ડનો ઉપયોગ કરતી વખતે આસપાસમાં કોઈ ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. બેંક તરફથી ક્યારેય કાર્ડ નંબર કે પિન માંગવામાં નથી આવતો, તેથી જો કોઈ ફોન કરીને કાર્ડ નંબર કે પિન માંગે તો ન આપો. પોતાનો ઓટીપી, સીવીવી અને નેટ બેન્કિંગ આઈડી કોઈની પણ સાથે શેર ન કરો. થોડી સાવધાની તમને ફ્રોડ થતા બચાવી શકે છે. જેથી તમારા મહેનતના રૂપિયા કોઈ ગઠિયાઓ પડાવી ન જાય તે માટે તમારે જ સાવધ રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.